ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ બે હિસાબોની દ્વિ અસર અને ખાતાના પ્રકાર આ પ્રકરણમાં આપણે ઉદાહરણ છ સુધી અભ્યાસ કરી લીધો છે આજે આપણે નામામાં ઉધાર અને જમા આ બે શબ્દો વારંવાર આવતા હોય છે તો કોઈ ખાતે ઉધાર થાય છે કોઈ ખાતે જમા થાય છે તો ક્યારે ઉધાર થાય ક્યારે જમા થાય શા માટે ઉધાર થાય શા માટે જમા થાય આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આજે આપણે ઉધાર જમાના નિયમો એટલે કે નામાના જે મુખ્ય સિદ્ધાંતો પાયાના જે સિદ્ધાંતો છે તેમાંનો આ એક સિદ્ધાંત છે ઉધાર જમાનો નિયમ તેનો આપણે અભ્યાસ આજે શરૂ કરીશું સૌ આપણે યાદ કરીએ તો આપણે આગળના લેક્ચરમાં ખાતાના પ્રકાર વિશે ટૂંકી સમજૂતી મેળવી લીધી છે ખાતાના મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક વ્યક્તિના ખાતા અને નંબર બે વ્યક્તિના ખાતા આ બિનવ્યક્તિના ખાતા છે તેના પણ બે પેટા પ્રકાર પડે છે જેમાં નંબર એક માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા માલ મિલકતના ખાતામાં કયા કયા ખાતા કઈ કઈ વિગત આવે છે તે આપણે સમજી ગયા છીએ વ્યક્તિના ખાતામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો આપણે અભ્યાસ કરી લીધો તેવી જ રીતે ઉપજ ખર્ચમાં કઈ કઈ વિગત ઉપજ અને ખર્ચની ધંધામાં આવે છે તે બાબત પણ આપણે જોઈ ગયા છીએ તો આ ઉધાર જમાના નિયમો આ ત્રણેય પ્રકારના ખાતા માટે કેવા છે તેની આપણે સમજૂતી જોઈએ સૌ પ્રથમ માલ મિલકતના ખાતા આ પ્રકારના ખાતામાં ઉધાર જમાનો નિયમ આ મુજબ છે ધંધામાં આવે તો ઉધાર ધંધામાંથી જાય તો જમા માલ કે મિલકત કોઈપણ આર્થિક વ્યવહાર થતો હોય ધંધામાં અને તેને કારણે કોઈ માલ અથવા મિલકત જો ધંધામાં આવે તો તે માલ અથવા મિલકતને અથવા તેના ખાતાને ઉધાર કરવામાં આવે છે અને કોઈ આર્થિક વ્યવહારને પરિણામે ધંધામાંથી માલ કે મિલકત જાય તો જે તે માલ કે મિલકતના ખાતાને જમા કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો વ્યક્તિના ખાતા માટેનો નિયમ ધંધામાંથી લેનાર ખાતે ઉધાર અને ધંધામાં આપનાર ખાતે જમા કોઈ આર્થિક વ્યવહારને કારણે કોઈ વ્યક્તિ આપણા ધંધામાંથી લેનાર બન્યો હોય તો તેવી વ્યક્તિને ખાતે આપણે તે રકમ ઉધાર કરવાની રહેશે અને કોઈ આર્થિક વ્યવહારને પરિણામે કોઈ વ્યક્તિ કે સંસ્થા આપણા ધંધાને આપનાર બનતી હોય તો તેના ખાતે તે રકમ જમા કરવામાં આવશે ત્યારબાદ ઉપજ ખર્ચના ખાતા કોઈ આર્થિક વ્યવહારને કારણે ખર્ચ કે નુકસાન ધંધામાં ઉદ્ભવે તો તે ખાતે તે ખર્ચ કે નુકસાન ખાતે તે રકમ ઉધાર કરવામાં આવે છે અને કોઈ આર્થિક વ્યવહારને કારણે ધંધામાં લાભ આવક કે ઉપજ થાય તો તે ખાતે તે રકમ જમા કરવામાં આવે છે મિત્રો આ ઉધાર જમાના નિયમો છે એ દ્વિનોંધી હિસાબી પદ્ધતિનો મુખ્ય પાયો છે આ બધા જ નિયમો જો તમને આવડતા હશે બધા એટલે કાંઈ વધારે નિયમો નથી ફક્ત ત્રણ નિયમો છે અને આ નિયમો ઉપર હવે તમે જ્યાં સુધી નામું ભણશો જ્યાં સુધી હિસાબી પદ્ધતિનો અભ્યાસ કરશો ત્યાં સુધી આ ત્રણ નિયમો ઉપર આખી હિસાબી પદ્ધતિ રૂપી ઇમારતનું ચણતર થયેલું છે તો મિત્રો અતિ પાયાના નિયમો છે હંમેશને માટે યાદ રહે તેવા પ્રયત્ન કરજો હા એક બાબત બીજી સ્પષ્ટ કરી દઉં કે આવે તો ઉધાર જાય તો જમા આવું વિદ્યાર્થીના મગજમાં સ્પષ્ટ અને ઝડપથી બેસી જાય છે અને ત્યારે કેવા કેટલાક પ્રકારની ભૂલ કરે છે કેવી ભૂલ કરે છે એવું એક ઉદાહરણ લઉં તેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે આ પ્રકારની ભૂલ ન થાય તે માટે કેવી સ્પષ્ટતા મગજમાં રાખવી જરૂરી છે તો આ માટે એક ઉદાહરણ લઈએ આપણે એક આર્થિક વ્યવહાર લઈએ અને વિદ્યાર્થી એને પૂછી કે આપણે પગાર ચૂકવ્યો તો પગાર ખાતે શું થાય એટલે વિદ્યાર્થી ઊભો થઈ અને કહે કે પગાર ચૂકવ્યો પગાર જાય છે પગાર જાય જાય તો જમા ત્યારે આપણે કહેવું પડે કે અરે મિત્ર આ પગાર છે એ જાય પ્રકારના ખાતામાં આવતો નથી આ માલ મિલકતના ખાતાનો પ્રકાર નથી કારણ કે આવે તો ઉધાર જાય તો જમા એ માલ મિલકતના પ્રકારનું ખાતું હોય તો જ જોવાનું છે આ પગાર છે એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે તો તેમાં તેનો જ નિયમ લાગુ પડે એ ખૂબ જ જરૂરી છે તો એ બાબત બહુ સ્પષ્ટ હોવી જોઈએ મિત્રો તો જોઈએ કે પગાર ચૂકવ્યો તો પગાર શું છે ખર્ચ છે તો ખર્ચ કે નુકસાન છે તો ઉધાર થાય જ્યારે વિદ્યાર્થી મિત્રએ આવે તો ઉધાર જાય તો જમા એ યાદ રાખીને પગાર ચૂકવ્યો પગાર જાય તો જમા એવો જવાબ આપી દીધો તો જે જવાબ ખોટો પડે છે તો મિત્રો આવું સ્પષ્ટીકરણ રાખવાનું રહે છે સૌ પ્રથમ કોઈ આર્થિક વ્યવહાર બને તો તમારે સૌ પ્રથમ તેમાંથી કયા પ્રકારનું ખાતું છે એ નક્કી કરવું પડે છે અને એ પ્રકારનું ખાતું છે તો એ પ્રકારનો કયો નિયમ લાગુ પડે છે અને એ નિયમ પ્રમાણે તમારે ઉધાર કે જમા કરવું પડે છે આશા રાખું છું કે સરળ ઉદાહરણ દ્વારા આ ઉધાર જમાના નિયમોની તમને સમજૂતી મળી ગઈ હશે અને ઉધાર જમાના આ ત્રણે ત્રણ નિયમો તમને સમજાઈ ગયા હશે તેવી સહ હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ